માટે અક્ષ એટલે પાસો અને કૃષિ એ બંનેને આપણે દેવતા ગણી શકીએ। અહીંયા આગળ કઈ રીતે વ્યવહારિક બોધ આપ્યો છે તો જુગારના વ્યસનના દુષ્પરિણામો જે છે એનું વર્ણન કર્યું છે ઋષિએ। અને એ પછી એ દુષ્પરિણામો વર્ણવ્યા પછી એ વ્યસન છોડવાની અને કૃષિ કર્મ કરવાની એટલે કે ખેતી કરવાની સલાહ આપી છે। આ 14 જે ઋચાઓ છે એ 14 ઋચાઓનો આપણે વિષય વિભાગ કરીએ તો એક તો વ્યસનનો પ્રભાવ અને વ્યસનીની લાચારી। કોઈ પણ વ્યસની હોય છે એ ક્યારેય પણ કોઈ વ્યસનમાં જ્યારે એ ફસાઈ જાય છે ત્યારે એ પોતે એને છોડવા માંગતો હોય છે પણ એ એને છોડી શકતો નથી, એ કેટલો લાચાર હોય છે અને પરિણામે એ માનસિક યાતનાનો અનુભવ કરે છે। પોતે પણ ખૂબ દુઃખી હોય છે, મનોમન એ સુખી નથી હોતો, તો એની લાચારી, એની માનસિક યાતના અને સાથે સાથે એના કુટુંબની અવદશા થાય છે અને સમાજમાં એની અને એના કુટુંબની જે અવહેલના થાય છે એનું પણ અત્યંત હૃદયદ્રાવક નિરૂપણ અહીંયા ઋષિએ કર્યું છે। અને આ યાતનામાંથી જો વ્યસનીને નીકળવું હોય તો એની પાસે એક જ ઉપાય છે કે એ કૃષિ કર્મ કરે, ખેતી કરે અને તો જ એ એનામાંથી મુક્ત થઈ શકે એવી એને છેલ્લે સૂક્તના અંતે ઋષિ સલાહ આપે છે। એટલે આ 4 તબક્કે અહીંયા જેને કહેવાય કે વ્યસનીનું કાઉન્સેલિંગ કર્યું છે કે વ્યસનીએ કઈ રીતે આ વ્યસનમાંથી બહાર નીકળવું અથવા તો જે આ વ્યસનમાં નથી ભરાયો એણે કઈ રીતે એનાથી દૂર રહેવું એ પ્રકારના સલાહ સૂચનો કવિએ ખૂબ સુંદર ભાષા ઋષિ નાંદૃષિ કવિર ભવતી, ઋષિ કવિ પણ છે અને અત્યંત સુંદર રીતે એમણે વર્ણન કર્યું છે। આપણે આગળ જોઈએ છીએ કે કેટલાક શબ્દો તો એટલા સરસ વાપર્યા છે કે આપણને આપણું હૃદય દ્રવી ઉઠે અને આજના વર્તમાન સમયમાં પણ આપણે એ દૂષણોને જોઈએ છીએ અને એ પરિસ્થિતિ કેટલી દયાજનક છે એ આપણે અનુભવીએ છીએ। એક તો પાસાનો પ્રભાવ આપણે જોઈએ તો પાસાનો પ્રભાવ અહીંયા વ્યસન છે તો જુગારનું વ્યસન છે અને જુગાર છે તો એમાં પાસો છે, તો પાસાનો પ્રભાવ અને જુગારીની લાચારી તો એ પહેલી ઋચામાં, 7મી, 8મી, 9મી અને 5મી ઋચામાં આનું વર્ણન છે। જુગારી જે ભયંકર માનસિક યાતનાનો પોતે અનુભવ કરે છે એનું વર્ણન 2 અને 6ઠી ઋચામાં કર્યું છે। જુગારીના કુટુંબની, એની પત્નીની, એની માતાની અને એના ભાઈ બહેન જે કંઈ પણ કુટુંબમાં હોય એ બધાની અવદશા થાય છે અને સમાજમાં પણ જે દુર્દશા થાય છે એનું વર્ણન 3, 4, 10 અને 11મી ઋચામાં છે। જ્યારે ખેતી કૃષિકર્મ કરવાની અને જે સલાહ આપી છે અને અંતે જુગારી પણ સંકલ્પ લે છે અને પાસાઓને વિનંતી કરે છે કે મને તમે મુક્ત રાખો, મને હવે તમારા બંધનમાં ન નાખશો, તો આ વર્ણન 12મી, 13મી અને 14મી ઋચામાં કર્યું છે। આપણે વિષય પ્રમાણે ઋચાઓના આ વિભાગ પાડ્યા છે પણ ઋષિએ સળંગ આપણે જોઈએ કે આવા અડાવડી ઋચાઓ કેમ મૂકી છે એવું નથી। અહીંયા ઋષિએ જે પ્રમાણે ક્રમ મૂક્યો છે એ અત્યંત વિષયને વધારે ધારદાર બનાવે છે। પહેલી ઋચામાં જુગારી માટે પાસાનું આકર્ષણ એને બહુ મીઠા લાગે છે, ખુશ કરે છે, પણ પછી તરત જ 2જ ઋચામાં એની માનસિક યાતના, 3ની 4થી ઋચામાં એની સામાજિક અવદશા થવા છતાં પણ 5મી ઋચામાં આવે છે કે પ્રયત્ન કરે છે પણ એ મુક્ત નથી થઈ શકતો। તો આ ક્રમે જો ઋષિએ લખ્યું હોય કે માનસિક યાતના અનુભવે છે, સામાજિક અવદશા થાય છે, મુક્ત થવા પ્રયત્ન કરવા છતાં મુક્ત નથી થઈ શકતો, પરિણામે વધારે માનસિક યાતનાનો અનુભવ કરે છે અને વ્યસનનું એવું પ્રભુત્વ છે, જુગારીની એવી દુર્દશા છે અને એ પછી એને કૃષિ કર્મના લાભોનું વર્ણન કરીને સલાહ આપે છે કે જેને કારણે એ એનામાંથી કોઈ પણ સંજોગોમાં મુક્ત થવાનો નિર્ણય લઈ લે। એટલે જે ક્રમે વર્ણન છે યોગ્ય છે, આપણે એને વિષય પ્રમાણે વિભાજન કરીને જોઈએ અને સાથે સાથે
આપણે એ પણ જોઈએ કે કેટલું સુંદર કવિએ વર્ણન કર્યું છે. હવે આપણે જ્યારે સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે આ અક્ષર સૂક્ત ભણી રહ્યા હોઈએ ત્યારે એની ભાષાકીય શૈલી, એક તો વિશિષ્ટ વૈદિક શબ્દો કયા એમાં પ્રયોજાયા છે, વૈદિક ભાષાની વિશેષતા શું છે, એ રીતે તો એનો અભ્યાસ કરવો જોઈએ. પણ સાથે સાથે અહીંયા વ્યસનનું વર્ણન છે, તો વ્યસનની હેયતા એ છોડી દેવા લાયક છે, એનું પ્રતિપાદન સામાજિક પરિપ્રેક્ષ્યમાં કરવું જોઈએ, મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં કરવું જોઈએ, અને સાથે સાથે અહીંયા દ્યુતક્રીડાની, વૈદિક સમયની દ્યુતક્રીડાની વાત છે, તો પ્રાચીન કાળમાં દ્યુતક્રીડા કયા પ્રકારની હતી અને બીજી પણ કઈ રમતો હતી એની વિશે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ એક એવું સૂક્ત છે કે જેનો મલ્ટી ડિસિપ્લિનરી અભ્યાસ થઈ શકે, આપણે આટલા સમયગાળામાં બની શકે એટલું એ રીતે એને મૂલવવાનો પ્રયત્ન હવે કરીએ. તો જે પહેલી ઋચા છે, પ્રાવે પામા બૃહતો મા દયંતી પ્રવા તેજા ઈરિણે વરવૃતાનાહા સોમસ્યેવ મૌજવતસ્ય ભક્ષો વિભિદકો જાગૃવીર મય મચ્છાન. આ જે પહેલી જ ઋચા છે એમાં પ્રથમ ચરણ, ચાર ચરણ હોય ઋચામાં, તો પહેલાં જ ચરણમાં મુખ્ય વાક્ય છે મા મા દયંતી મને ખુશ કરે છે. પહેલાં જ ઋચામાં જુગારી કહે છે કે મને ખુશ કરે છે. તો એમ થાય કોણ ખુશ કરે છે, શું ખુશ કરે છે? જવાબ, પાસા કે અક્ષ. પણ એ પાસા કે અક્ષ માટે કોઈ શબ્દ નથી વાપર્યો, માત્ર એના વિશેષણો છે. પ્રવા તેજાહા ઈરીણે વરવૃતાનાહા એટલે કે પવનવાળી જગ્યાએ જન્મેલા ફલક પર ગગડનારા મને ખુશ કરે છે. આ ફલકને માટે ઈરીણ એવો શબ્દ છે, એના બીજા પર્યાયો ફલક, દ્યુતમંડલ, અધિદેવન, અષ્ટપાદ, પટ્ટક, આસ્તર વગેરે એના પર્યાયો. મૂળ શબ્દ ઈશિર, જેનો અર્થ છે બિન ઉપજાઉ જમીન અથવા ખારો પાઠ. ખારા પાઠમાં તમે બિયારણ વાવો તો બિયારણના પૈસાય જતા રહે, તમને ઉગે નહીં પાક. એમ ઈશિર પરથી બનેલો જે ઈરીણ શબ્દ, જે ફલકનો પર્યાય છે, જુગાર રમવાનું જે ફલક છે, દ્યુતમંડલ છે, એની માટે વપરાયેલો આ ઈરીણ એવો શબ્દ સૂચવે છે કે ફલક પર નાખેલા વાવેલા પાસાથી કશું ઉપજતું નથી, બિન ઉપજાઉ જમીનની જેવા જ એ ફલક છે. અહીંયા કવિએ ઈરીણ એવો શબ્દ ઋષિએ પ્રયોજીને એક ચમત્કૃતિ ઊભી કરી છે. પછી ત્રીજા અને ચોથા ચરણમાં આ પાસા શેમાંથી બને છે, શેના જેવા છે, અને પાસાની જુગારી પરની અસરો શું છે તે વર્ણવ્યું છે. જેમ કે આ પાસો બૃહતઃ વિભિદક અર્થાત મોટા વિભિતક વૃક્ષના લાકડામાંથી અથવા તો એના ફળમાંથી બનેલો છે. હેઝલનટ, એના જે નટ્સ હોય છે એવા વિભિદક વૃક્ષ પર ફળ ઉગે છે અને એમાંથી જુગારનો પાસો બનાવવામાં આવે છે. હરપ્પન સંસ્કૃતિના જે અવશેષો છે એમાં એક પાસો ખોદતા મળી આવેલો છે. આ પાસો જે છે એ કેવો છે? સોમસ્યેવ મૌજવતસ્ય ભક્ષો, મુજવત પર્વત પર જન્મેલા સોમના પાનની જેમ જુગારીને રાજી કરે છે. મુજવત પર્વત પર સોમલતા થાય છે અને આ સોમલતાનું જે પાન છે એ દેવોને ખુશ કરે છે, યજમાનને ખુશ કરે છે, એમ મુજવત પર્વત પર ઉગતા વિભિદક વૃક્ષના ફળ કે લાકડામાંથી બનેલા પાસા જુગારીને રાજી કરે છે, ખુશ કરે છે. કેવું સરસ વર્ણન ઋષિ અહીંયા કરે છે. અને સાથે સાથે આ પાસા રાજી તો કરે છે પણ જાગૃવિહી, જુગારીને જગાડે છે, ઊંઘવા નથી દેતા. કેમ? જેનું વ્યસન હોય તે ન મળે ત્યાં સુધી ન ઊંઘવા દે, અને મળી જતાં જયની આશાથી. જુગારીને જય અને પરાજય બંનેની આશા છે. જયની આશાથી હર્ષ છે, પરાજયની બીક છે, અને એને કારણે જુગારીને આ પાસા જગાડે છે. ખુશ કરનારા અને જગાડનારા પાસાએ શું કર્યું છે?
આ પાસા જે છે એની જુગારી પર શું અસર છે? ઇદંકુશિનો નિ અક્ષાસહ ઇદંકુશિનો નિતોદિનો નિકૃત્વાંસ્તાપયિષ્ણવઃ કુમાર દેશણા જયતઃ પુનર્હણો મધ્વા સંપૃક્તાઃ કિતવસ્ય બર્હણા. જુગારનું વ્યસન છોડવામાં નિષ્ફળ આગળ આવે છે ઋચા પાંચમાં કે એ બહુ પ્રયત્ન કરે છે પણ એ નથી છોડી શકતો, તો એની માટે આ પાસા કેવા છે એ સાતમી આઠમી અને નવમી ઋચામાં કાવ્યાત્મક રીતે વર્ણવ્યું છે. હાથીને વશમાં લેવા માટે એક અણીદાર લોખંડનો સળિયો રાખવામાં આવે. આ પાસાઓ જુગારી માટે અંકુશ જેવા, એ અંકુશ જેવા છે, દગાબાજ છે, કારણ કે એવી આશા એ નાખે છે કે મને જીતાડશે પણ એ તો હારી જાય છે, પરિણામે સંતાપક છે અને બાળકોની જેમ આપીને પાછું લઈ લેનારા છે. અહીંયા પાસાને માટે કુમાર દેશણા શબ્દ વાપર્યો છે કે નાનું બાળક તમને ચોકલેટ આપે ને તરત જ થોડીક વારમાં એમ કે મારી ચોકલેટ મને પાછી આપી દો, એમ આ પાસા જુગારીને એક દાવમાં જીતાડે અને બીજા દાવમાં હરાવે. એટલે એણે જે કંઈ પણ હાર્યો હોય એ બધું જે જીત્યો હોય આગળના દાવમાં એ તો એણે પાછું આપી દેવું પડે, પણ એવું પણ બને ક્યારેક કે પોતાની પાસે હોય એ પણ એણે એને પાછું આપી દેવું પડે. એટલે જુગારમાં જે મળેલું છે એ સ્થાયી નથી, એ ટકી રહેશે કે પોતાનું થઈ ગયું એવી કોઈ ખાતરી નથી, એવી સરસ વાત ઋષિ કરે છે. આ જે પાસા છે, ત્રિપંચાશ ક્રીડતી વા વ્રાત એષામ દેવ ઇવ સવિતા સત્ય ધર્મા ઉગ્રસ્ય ચિન્મન્યવે નાનમંતે રાજા ચિદેભ્યો નમહિત કૃણોતિ. આ પાસાની સંખ્યા 53 અથવા 150 છે. ત્રિપંચાશ શબ્દનો અર્થ 53 પણ થાય, 150 પણ થાય. સૂર્ય જેમ જગતમાં વિહાર કરે છે એમ પાસાઓનો સમૂહ ફલક પર વિચરે છે. આ પાસા ઉગ્ર વ્યક્તિના ક્રોધથી પણ ડરતા નથી. કોઈ વ્યક્તિ અત્યંત ઉગ્ર બનીને પાસા ફલક પર નાખે તો પાસાને કંઈ એની બીક નથી લાગતી. એ તો જે પરિણામ આપવાના છે, જીતાડવાના હશે તો જીતાડશે, હરાવવાના હશે તો હરાવશે, કોઈના ક્રોધને વશ થતા નથી. અરે રાજા પણ જો એ રમવા બેઠો હોય તો એને પગે લાગે, એટલે રાજા પણ પાસાઓનો તો ગુલામ જ છે. આવી પાસાની અસર એને રમનાર ઉપર છે, વ્યસની ઉપર છે. બીજી એક સુંદર રજૂઆત ઋષિ પાસાઓના પ્રભાવની કરે છે. વ્યસની પર પાસાનું જે પ્રભુત્વ છે એને વર્ણવે છે. નીચા વર્તંત ઉપરી સ્ફુરંતી, એ નીચે ફલક પર ગગડે છે પણ જુગારીના હૃદય પર ઉછળે છે. અહસ્તા સૌ હસ્તવંતમ સહંતે, હાથ વગરના પાસા હાથવાળા જુગારીને હરાવે છે. સામાન્ય રીતે એવું મનાય કે હાથવાળા માણસ કરતાં હાથ વગરનો માણસ નિર્બળ હોય. હાથવાળો હોય એ હાથ વગરનાને હરાવી શકે, પણ અહીંયા તો ઊંધું છે, પાસાને હાથ નથી, પણ એ હાથવાળા જુગારીને હરાવી દે છે. દિવ્યા અંગારા ઈરીણે ન્યુપ્તાહા શીતાહા સંતો હૃદયમ નિર્દહંતી. ઈરીણે ન્યુપ્તાહા, આ ફલક પર નાખેલા દિવ્ય અંગારા, દિવ્યલોકના અંગારા જેવા પાસા, શીતા સંતો ઠંડા છે પણ હૃદયમ નિર્દહંતી, હૃદયને બાળે છે. સામાન્ય રીતે એવો નિયમ છે પ્રકૃતિ વિજ્ઞાનનો કે જે ગરમ વસ્તુ હોય એ બાળે દજાડે, પણ પાસા તો ગરમ નથી તોય જુગારીના હૃદયને બાળે છે. અહીંયા વિભાવના અને અતિશયોક્તિ અલંકારથી વ્યસની પર, જુગારી પર જે પાસાનું પ્રભુત્વ છે એ સુંદર રીતે વર્ણવ્યું છે. અને આ જુગારી પર પાસાનો પ્રભાવ, વ્યસનનો પ્રભાવ એવો છે કે વ્યસનથી મુક્ત થવા માટેની વ્યસનીની જે લાચારી છે એ ઋષિએ બહુ જ અસરકારક રીતે દર્શાવી છે. યદા દિધ્યે નદવિષાણ્યેભિ પરાયદ્ભ્યો અવહિયે સખીભ્યઃ ન્યુક્તાશ્ચ બભ્રવો વાચમક્રતં એવિદેશાં નિષ્કૃતં જારિણીવ. સામાજિક દુર્દશાને લીધે જુગારનું વ્યસન છોડવાનો એ નિર્ણય કરે છે ક્યારેક વ્યસની, કે એની જે અવદશા થાય છે એટલે એને એમ થાય છે કે હવે મારે આ છોડી દેવું છે. પણ જ્યારે એવો એ નિર્ણય કરે છે
ત્યારે એની પાસે મિત્ર વર્તુળમાં માત્ર જુગારીઓ જ હોય છે, કારણ કે બીજા બધા તો એને છોડીને જતા રહ્યા છે, કોઈ એની સાથે નથી, પત્ની નથી, માતા નથી, ભાઈ બહેન નથી, બીજા કોઈ મિત્રો નથી, માત્ર જુગારી જ મિત્રો છે. અને જો એવો નિર્ણય કરે કે હવે મારે જુગારી નથી રમવો, તો એ મિત્રો પણ એનો ઉપહાસ કરતાં કરતાં જતા રહે છે, એટલે એ મિત્રો પણ છૂટી જાય છે. તો એક ધારી લો કે એવો નિશ્ચય કરે કે ના, મારે નથી જ રમવું, મારી અવદશા થઈ છે, મારે નથી હવે વધારે બરબાદ થવું, તો ત્યારે શું થાય છે? મિત્રો જતા રહે છે, પોતે નિર્ણય કરીને નથી જતો, પણ ફલક પર ગગડતા પાસાનો અવાજ સાંભળતા જ સંકેત સ્થાન પર જતી વ્યભિચારીણી સ્ત્રીની જેમ જુગારી દ્યુતસભામાં પહોંચી જાય છે. એના કાને ફલક પર ગગડતા પાસાનો અવાજ પડે છે અને અવાજ સાંભળ્યા પછી એ પોતાની જાત પર કાબૂ રાખી શકતો નથી. જેમ વ્યભિચારીણી સ્ત્રી એના સંકેત સ્થાને નક્કી કરેલી જગ્યાએ એના પ્રિયતમને મળવા માટે નિત્યક્રમ મુજબ પહોંચી જાય, એમ જુગારી પણ દ્યુત સભામાં પહોંચી જાય છે, એનો સંકલ્પ તૂટી જાય છે. તો અહીંયા જે પાંચમી ઋચા આપણે જોઈ કે યદ આદિધ્યે નક્કી કરું છું, ન દવિષાણીએ બિહી, આનાથી નહીં રમું હું, અવહિયે સખીભ્યઃ, મિત્રોથી હું તરછોડાઈ જાઉં છું, અને એમી દેશામ નિષ્કૃતમ જારીણી, જારીણીની જેમ, વ્યભિચારીણી સ્ત્રીની જેમ હું જતો રહું છું, પોતાની જાત ઉપર પોતાનો કાબૂ નથી રહેતો. એટલે એવું નથી કે જુગારી પોતે એનામાંથી છૂટવા નથી માગતો, જુગારીને પોતાને એનામાંથી છૂટવું છે. અને અહીંયા જુગારના વ્યસનની જે વાત કરી છે, જે દુષ્પરિણામોની વાત કરી છે, એ દ્વારા ઋષિ કોઈ પણ વ્યસન હોય, એનો જે વ્યસની હોય, એની જે માનસિક યાતના હોય, જાત સાથેનો સંઘર્ષ હોય, સમાજમાં અવદશા હોય, કુટુંબમાં અવદશા હોય, એ બધાને આ લાગુ પડે છે. બીજી અને છઠ્ઠી ઋચામાં જુગારીની માનસિક યાતના દર્શાવી જુગારના દુષ્પરિણામો વર્ણવ્યા છે અને એ દ્વારા જુગારના વ્યસનથી દૂર રહેવાની સલાહ આપી છે. સભામેતિ કિતવઃ પૃચ્છમાનો જેષ્યામિ ઇતિ તન્વા શુશુજાનઃ અક્ષાસો અસ્ય વિતિરંતિ કામમ પ્રતિદિવને દધતઃ આકૃતાની. હવે જુગારી આગળ